નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કુનપુર વિશા અને ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. હા, તમને આજે સરપ્રાઈઝ થયું હશે કે અલ્પેશ્વરના બદલે આજે કંઈક નવો ચહેરો આ ચેનલ પર આવ્યો, પણ હું જસ્ટ તમને આજે એક ઇન્ફોર્મેશન આપવા માટે જ આવેલી છું. આ ચેનલમાં આપણે સીસીએને લગતા બે વિડીયો અગાઉ પોસ્ટ કરી દીધેલા છે અને વિદ્યાર્થીઓએ ઘણો સારો પ્રતિસાદ પણ આપેલો છે. તેમ છતાં પણ સીસી બાબતે હજી ઘણા પ્રશ્નો જે વિદ્યાર્થીઓને મૂંઝવે છે એની આપણે આ વિડીયોમાં આજે ચર્ચા કરવાની છે. તો જોઈએ કે શું છે ક્વેશ્ચન અને શું છે એનું સમાધાન. સીસી સ્પેશિયલ ઇન્ફોર્મેશન, તો કે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં ક્વેશ્ચન થાય છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે ફોર્મ ભરતી વખતે ક્યુ ગ્રુપ પસંદ કરું. સેકન્ડ ક્વેશ્ચન આપણે જોવાનો છે કે ઓનલાઈન ફી ભરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું. થર્ડ એ છે કે પરીક્ષાનો સિલેબસ અને અંદાજે પરીક્ષા લેવાશે ક્યારે. અને ફોર્થ આપણે આ વિડીયોમાં જોવાનું છે કે કઈ બુક્સ તમને સીસીઈ ક્રેક કરવામાં હેલ્પ કરવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ. ફોર્મ ભરતી વખતે ક્યુ ગ્રુપ પસંદ કરું? મારા મત મુજબ વિદ્યાર્થી મિત્રો, તમારે બંને ગ્રુપ સિલેક્ટ કરવાના છે. શું કામે? તો આપણે અત્યારે જોશું કે જો તમે એ અને બી બંને ગ્રુપ પસંદ કરશો તો ટોટલ જગ્યાના જે 7 ગણા ઉમેદવારોને બોલાવવાના છે એમાં તમારો ચાન્સીસ વધારે લાગવાનો છે. પણ ઇનકેસ તમે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવાના ડરથી બી ગ્રુપ જ સિલેક્ટ કરવાના છો તો 7 ગણા ઉમેદવારોમાં તમે કદાચ બાકાત પણ થઈ જશો. એટલા માટે આપણે અહીંયા હું તમને એટલી હેલ્પ કરીશ કે ફોર્મ ભરતી વખતે તમારે એ અને બી ગ્રુપ બંને પસંદ કરવું. નેક્સ્ટ આપણે જોવાનું છે કે ઓનલાઈન ફી ભરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું. હવે હસમુખ પટેલ સરના એક વિડીયોમાં અમે જોયું હતું કે સરે આ વખતે એવી જાહેરાત કરી છે કે આ એક્ઝામમાં ફીસ જે વધારે કરવામાં આવી છે 500 રૂપિયા, એ ફીના બદલે એક ડિપોઝિટ રકમ એવી રીતે લેવામાં આવી છે કે જો તમે એક્ઝામ આપવા એટલે કે જશો, અપીયર થશો, તો તમારી ફી ડિપોઝિટ તરીકે તમારા એકાઉન્ટમાં પરત આવશે. પણ શું કેવી રીતે? જો જ્યારે તમે ફોર્મ ભરશો, ફિલઅપ કરશો, કાફેવાળા પાસે જશો, તો તમારા બેંકના એકાઉન્ટમાંથી જો તમે ફી ફિલઅપ કરાવેલી હોય તો એ ફી તમારા એકાઉન્ટમાં પરત આવશે. પણ કોઈ કાફેવાળાના કે કોઈક બીજાના એકાઉન્ટમાંથી તમે ફી ભરેલી હશે તો એ એના એકાઉન્ટમાં પરત જશે. એટલે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ફી તમારા એકાઉન્ટમાંથી, બેંકના એકાઉન્ટમાંથી ભરો તો એ ડિપોઝિટ એક્ઝામ આપશો ત્યારે એ રિટર્ન થઈ જશે. થર્ડ ક્વેશ્ચન છે કે પરીક્ષાનો સિલેબસ અને અંદાજિત પરીક્ષા ક્યારે લેવાશે. સિલેબસ આપણે એક્ઝામ કઈ રીતે ક્રેક કરવી એને સાથે સાથે જોઈ લેશું, પણ એક્ઝામ અંદાજિત ક્યારે આવશે તો હસમુખ સરે એ પણ એડ કરેલું કે એક્ઝામ અંદાજિત મે અને જૂનમાં લેવાઈ શકે છે. તો અંદાજે આપણી પાસે કેટલો ટાઈમ રહ્યો? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, 4 થી 5 મંથ્સ. બેસ્ટ પ્રિપેરેશન કરવા માટેનો સમયગાળો છે જે આપણે તેમાં લડી જ લેવાનું છે. હવે છે કઈ બુક્સ તમને સીસી પાસ કરાવી શકે છે. હવે આમાં તો મેઇન એ લોકોએ 3-4 સબ્જેક્ટ, જોકે આમ ગણી તો 3 સબ્જેક્ટ કહેવાય, મેથ્સ અને રિઝનિંગ એક સબ્જેક્ટ, ગુજરાતી અને થર્ડ છે ઇંગ્લિશ. આ 3 પર વધારે ભાર મૂક્યો છે. પહેલાં ચાણો લગાવી દીધેલો છે કે મેઇન સબ્જેક્ટ ઉપર ફોકસ કરશો તો જ તમે સીસીઈ ક્લિયર કરી શકશો. એના માટે અમે એક મસ્ત મજાનું બુક્સનું પેકેજ બનાવેલું છે. જો તમે રિઝનિંગ, ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી આ 4 સબ્જેક્ટમાં પાવરફુલ હોય તો સીસીએ તમારા માટે સાવ ઝીણી નાની બાબત છે. એને ક્રેક કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ થવાનો નથી. આના માટે તમને અમે બુક સજેસ્ટ કરી છીએ એ શ્યોરલી હું કહી શકું છું કે તમને હેલ્પ કરશે, કરશે ને કરશે. એમાં ફર્સ્ટ છે રિઝનિંગની બુક છે યુવાવાળાની, યુવા ઉપનિષદવાળાની, જેની MRP છે 370 રૂપિયા. આગળ છે વ્યાકરણ વિહાર, ત્રિવેદી પબ્લિકેશનનું. હાલ સુધીમાં એની ઘણી બધી એડિશન આવી ગયેલી છે, ભૂલ રહિત છે અને મોસ્ટ ઓફ એક્ઝામમાં વિદ્યાર્થીઓ એને પ્રિફર કરે છે. તો સીસીઈમાં તમને આ ગુજરાતી વ્યાકરણની બુક પણ ઘણી હેલ્પ કરશે. નેક્સ્ટ આપણે જોવાની છે ઇંગ્લિશ માટે ઇઝી ઇંગ્લિશ. હા, ચેનલમાં છો એટલે તમને એના અનુભવ તો હશે જ. અગાઉની જે કંઈ પણ એક્ઝામ આવી આ છેલ્લા 4-5 યરમાં, આ બુકમાંથી લગભગ 70-80% ક્વેશ્ચન કવર થયા છે. ચેક કરવો હોય તો આમાં અગાઉના એક્ઝામ જે આપણે એક્ઝામ લેવાયેલી હોય એના વિડીયોઝ, પેપર સોલ્યુશનના વિડીયોઝ આપેલા હોય, એમાં તમને પેજ વાઇઝ કહેવામાં આવશે કે ક્યાં ક્વેશ્ચન ક્યાં
બેઝના આધારે લેવાયેલ હતા, અમુક ક્વેશ્ચન બેઠા બેઠા પૂછાયેલ હતા. એટલે હું 100% ગેરંટી આપીને કહું છું કે ઇઝી ઇંગ્લિશ પણ તમને સીસીએમાં મદદ કરશે, કરશે ને કરશે. નેક્સ્ટ છે નીરજ ભરવાડનું ગણિત. એમાં તો કાંઈ આપણે ડાઉટ કરી જ ના શકી. અત્યાર સુધીના વિદ્યાર્થીઓના જે સરના ચાહક છે એવા નીરજભાઈ ભરવાડની બુક હેલ્પ તમને કરશે જ. આ બુક્સ તમારે જો મંગાવી જ હોય તો એની MRP છે ટોટલ 1575 રૂપિયામાં, જેમાં તમને 450 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. તમારે માત્ર ચૂકવવાના રહેશે 1125. ઘર બેઠા ફ્રી કુરિયરથી તમે તમારા ઘરે આ બુક્સ મંગાવી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.